હવે આપણે યુનિટ 2 માં એક્ટિવિટી 4 ક્વેશ્ચન નંબર 7 જોઈએ. શું છે ક્વેશ્ચન નંબર 7? તો કે તમને એક અનસીન પેરેગ્રાફ આપેલો છે, બરાબર? એટલે કે એ પેરેગ્રાફ તમારે સમજી અને એની નીચે જે ક્વેશ્ચન આન્સર આપેલા છે એ ફિલ અપ કરવાના છે. તો ચાલો ક્વેશ્ચન નંબર 7 શું કહે છે આપણે જોઈએ. એક્ટિવિટી 4 ક્વેશ્ચન નંબર 7, રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. શું કહે છે? ફકરો ધ્યાનથી વાંચી પ્રશ્નના જવાબ આપો. તો હવે આપણે પેરેગ્રાફ સમજી ગયે. શું કહેવા માંગે છે? પેરેગ્રાફ સમજીએ તો જ આપણને ક્વેશ્ચનનો આન્સર આવડે ને. તો ચાલો જોઈએ. સોક્રેટિસ ધ ગ્રેટ ગ્રીક ફિલોસોફર ટ્રાઈડ હાર્ડ ટુ કંટ્રોલ હિમસેલ્ફ એન્ડ હેડ રિઝોલ્વડ નેવર ટુ મેક અ શો ઓફ હિઝ ટેમ્પર. શું કહે છે? કે સોક્રેટિસ, બરાબર, એટલે કે આ પેરેગ્રાફની અંદર સોક્રેટિસની વાત કરવામાં આવેલી છે. હવે સોક્રેટિસ છે એ ગ્રેટ એટલે કે મહાન ગ્રીક ફિલોસોફર, ગ્રીક ફિલોસોફર એટલે કે ગ્રીક ભાષાનો એક તત્વજ્ઞાની, બરાબર, ફિલોસોફર એટલે એક તત્વજ્ઞાની. તો શું કહે છે? કે સોક્રેટિસ એ મહાન ગ્રીક ભાષાનો તત્વજ્ઞાની ટ્રાઈ હાર્ડ એટલે કે તે સખત મહેનત, હાર્ડ એટલે કે ખૂબ જ સખત, બરાબર, સખત પ્રયત્ન કરે છે ટુ કંટ્રોલ હિમસેલ્ફ એટલે કે તે પોતાની જાત ઉપર કંટ્રોલ કરવાનો એટલે કે કાબુ મેળવવાનો પ્રયત્ન કરે છે એન્ડ હેડ રિઝોલ્વડ નેવર ટુ મેક અ શો ઓફ હિઝ ટેમ્પર એટલે કે રિઝોલ્વ, બરાબર, રિઝોલ્વ એટલે કે નિશ્ચિત, બરાબર, અથવા તો દ્રઢ, નેવર એટલે કે ક્યારેય તે પોતાનો છે એ દ્રઢ મન વાળો છે, બરાબર, પોતાની જાતમાં તે દ્રઢ છે, નિશ્ચિત છે ટુ મેક અ શો એટલે કે તે પોતાની જાત બતાવવામાં હિઝ ટેમ્પર, ટેમ્પર એટલે ગુસ્સો, ક્યારે ગુસ્સે થતો નથી. હી બિલીવડ ધેટ એન એંગ્રી મેન વોઝ લાઈક અ બીસ્ટ. શું કહે છે? કે હી બિલીવડ, બિલીવડ એટલે કે વિશ્વાસ રાખવો, બરાબર, વિશ્વાસ રાખનાર. હી બિલીવડ એટલે કે તે વિશ્વાસ રાખે છે ધેટ એન એંગ્રી મેન, એંગ્રી મેન એટલે કે ગુસ્સાવાળી વ્યક્તિ, ફટાફટ ગુસ્સે થઈ જાય, ખારા થઈ જાય એવી વ્યક્તિ અથવા તો એવો માણસ. વોઝ લાઈક અ બીસ્ટ એટલે કે એ એસ લાઈક એટલે કે એ કયા નામ તરીકે ઓળખે છે ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની છે, બરોબર, એને શું કહીને ઓળખે છે? તો કે બીસ્ટ, બીસ્ટ એટલે કે અણગમતા માણસ તરીકે. એટલે શું કહે છે? કે તે ગુસ્સાવાળા માણસ ઉપર વિશ્વાસ રાખે છે, પણ કેવી રીતે એટલે કે તે એને કેવી રીતે ગમે? તો કે અણગમતા માણસ તરીકે તે એને ગમાડે છે. ત્યાર પછી હી હેડ બાય બુક ઓફ 10 ડોર્સ હર ટેમ્પર એન્ડ ટ્રાઈડ હાર્ડ ટુ પ્રોવોક ધ કુલ એન્ડ કામ ફિલોસોફર. શું કહે છે? કે હી હેડ અ વાઇફ, બરાબર, એટલે કે તે તેની પત્નીને ઓફટેન એટલે કે વારંવાર લોસ્ટ હર ટેમ્પર એટલે કે ટેમ્પર એટલે ગુસ્સો, બરાબર, તેનો ગુસ્સો વારંવાર લોસ્ટ કરી નાખે એટલે કે નષ્ટ કરવા માંગે છે એન્ડ ટ્રાઈ હાર્ડ એટલે કે તે તેની પત્નીનો જે ગુસ્સો છે, બરાબર, એ વારંવાર નષ્ટ કરવાનો સખત પ્રયત્ન કરે છે ટુ પ્રૂવ ઓફ એટલે કે જાગ્રત કરે છે ધ કુલ એન્ડ કામ ફિલોસોફર એટલે કે ફિલોસોફર તેને ઠંડુ અને એનું મગજ છે, બરાબર, એની પત્નીને ઠંડી અને કામ એટલે એકદમ શાંત કરવા માટે તેને જાગૃત કરે છે. પ્રોવોક એટલે કે જાગૃત કરવું, બરાબર, એને જાગૃત કરે છે. વન ડે એકદમ વુમેન બીકમ વેરી એંગ્રી એન્ડ બીગન ટુ ઇન્સલ્ટ સોક્રેટિસ. શું કહે છે? કે વન ડે એટલે કે એક દિવસની વાત આપણને કહે છે સોક્રેટિસ. હવે શું કહે છે? કે એક દિવસ ધ વુમેન એટલે કે એક દિવસ તે સ્ત્રી, બરાબર, એટલે કે ફિલોસોફરની વાઇફ શું કહે છે? તો કે બીકમ વેરી એંગ્રી એન્ડ બીગન ટુ ઇન્સલ્ટ સોક્રેટિસ એટલે કે એક દિવસ તે સ્ત્રી એકદમ ગુસ્સે થઈ જાય છે, વેરી એંગ્રી એટલે કે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને સોક્રેટિસનું અપમાન કરે છે. ઇન્સલ્ટ એટલે અપમાન કરવું, બરાબર, ઇન્સલ્ટ સોક્રેટિસ એટલે કે સોક્રેટિસનું અપમાન કરે છે. સોક્રેટિસ ડીડ નોટ સ્પીક અ સિંગલ. શું કહે છે? કે સોક્રેટિસ એ સ્પીક એટલે કે બોલવું, નોટ સ્પીક કીધું છે એટલે કે બોલતો નથી, સિંગલ એટલે કે એક પણ વર્ડ, બરાબર, એકલા હોય એવી રીતે.
single words એટલે કે એક પણ શબ્દ બોલતા નથી કોણ તો કે સોક્રેટીસ લેફ્ટ હર અલોન અને પછી લેફ્ટ એટલે કે તે છોડી દે છે બરોબર એ દૂર જતા રહે છે અલોન એટલે કે તે તેણીથી એકલા દૂર જતા રહે છે હી સેટ ઓન ડોરસ્ટેપ ઓફ હિઝ હાઉસ લુકિંગ આઉટ ઓન ધ પબ્લિક સ્ટ્રીટ શું કહે છે કે હી સેટ ઓન ધ ડોરસ્ટેપ ડોરસ્ટેપ એટલે કે ઘરની બહારના બારણા આગળનું જે પગથિયું હોય તેને ડોર ડોરસ્ટેપ કહેવાય બરાબર એટલે કે આપણું ઘર આપણો ઓટો હોય બરાબર હવે ત્યાંથી આપણું ઘર સ્ટાર્ટ થાય છે બરાબર એટલે કે આપણું જે મેઇન મેઇન જે આપણો દરવાજો હોય ત્યાં જે પગથિયા કરવામાં આવેલા હોય ત્યાં ત્યાંની વાત કરેલી છે એટલે એને કહેવાય ડોરસ્ટેપ એટલે કે હી સેટ ઓન ધ ડોરસ્ટેપ એટલે કે તે ઘરની બહારના બારણા આગળના પગથિયે ઊભા રહે છે ઓફ હિઝ હાઉસ એટલે કે તે તેના ઘરના ઘરના ઘરની બહારના બહારના બારણા આગળના પગથિયે ઊભા રહે છે લુકિંગ આઉટ એટલે કે તે બહાર જુએ છે ઓન ધ પબ્લિક સ્ટ્રીટ એટલે કે તે પબ્લિક સ્ટ્રીટ એટલે કે આપણી જે જાહેર સોસાયટી સોસાયટી તો જાહેર જ હોય બરોબર એવું તો કંઈ હોય નહીં કે ભલે ભાઈ હાલો આ સોસાયટીમાં મારું મકાન છે તો ઈ સોસાયટી મારી છે બરોબર કેમ કે સોસાયટીની અંદર ઘણા બધા મકાનો હોય જ છે તો કંઈ બધે ઈ સોસાયટી તો હોય નહીં એટલે સોસાયટી કેવી કહેવાય તો કે જાહેર બરોબર એટલે શું કહેશું પબ્લિક સ્ટ્રીટ એટલે કે જાહેર સોસાયટી એટલે પછી તે ક્યાં જોવે છે તો કે જાહેર સોસાયટીમાં બહાર જોવે છે કોણ તો કે તે સોક્રેટીસ ધ વાય કુડ સી ધેટ સોક્રેટીસ વોઝ નોટ એટ ઓલ અફેક્ટેડ બાય હર લાઉડ એન્ડ એન્ગ્રી સ્કોલ્ડિંગ શું કહે છે કે ધ વાય બરોબર એટલે કે એની પત્ની સોક્રેટીસની પત્નીની વાત કરી છે શું તો કે સી એટલે કે તે જુએ છે સોક્રેટીસની પત્ની ક્યાં જુએ છે જોવાનો પ્રયત્ન કરે છે સોક્રેટીસ વોઝ નોટ ઓલ અફેક્ટેડ બાય હર લાઉડલી એન્ડ એન્ગ્રી સ્કોલ્ડલી એટલે કે સોક્રેટીસને તેઓ પૂરેપૂરી ઓલ એટલે કે બધે બધી રીતે છે ને એ અફેક્ટેડ બાય એટલે કે એને અસર કરે છે બરોબર તેના ઉપર કંઈ જ અસર નથી થતી કેમ કે એની પત્ની છે એ લાઉડ એટલે કે મોટેથી અને એન્ગ્રી એટલે કે ગુસ્સેથી અને સ્કોલ્ડિંગ એટલે કે ધમકી આપે છે તે એકદમ ગુસ્સાવાળી અને મોટેથી ધમકી આપે છે કોણ તો કે હર એટલે તેની પત્ની બરોબર તેની પત્ની મોટેથી અને ગુસ્સાભરી ધમકી આપે છે પણ સોક્રેટીસ ઉપર કોઈ અસર પડતી નથી અફેક્ટેડ બાય એટલે કોઈ અસર થતી નથી ધેન સી વેન્ટ અપ ટુ હિમ એન્ડ ઇમ્પાઇટેડ અ ફૂડ કોટ ફૂલ ઓફ વોટર ઓવર હિમ શું કહે છે કે ધેન એટલે કે પછી સી વેન્ટ અપ એટલે કે પછી તે ઊભી થઈને ત્યાં જાય છે એન્ડ એમ્પટેડ એટલે કે ફરવાઈ છે બરોબર ફરવાઈ ગયું એમ્પટેડ એટલે આપણે અહીંયા લો એટલે શું કે ફરવાઈ ગયું અથવા તો ઠલવ અપોર્ટ એટલે કે ઘોડો ફૂલ એટલે કે પૂરેપૂરો ભરેલો સેનાથી ભરેલો તો કે ઓફ વોટર ઓવર હિમ એટલે કે પાણીથી ભરેલો ઘોડો હવે શું કરે છે કે પછી તે સી વેન્ટ એટલે કે તેણી ત્યાં જાય છે અને તેના ઉપર પાણીથી ભરેલો ઘોડો પાણીથી પૂરેપૂરો ભરેલો ઘોડો ઠલવે છે ધ પેસર્સ બાય ઇન ધ સ્ટ્રીટ વેર મચ અમ્યુઝડ એટ ધ ઇન્સિડન્ટ એન્ડ સોક્રેટીસ ઓલ્સો જોઇનેડ ધેન સેઇંગ આફ્ટર થંડર કમ્સ ધ રેઇન શું કહે છે કે ધ પેસર્સ બાય એટલે કે બધે માર્ગું બરાબર રસ્તા ઉપર તો હવે આપણી સોસાયટી છે આપણી સોસાયટીની અંદર કોઈ એક વ્યક્તિનું મકાન તો હોય નહીં અને કોઈ એક વ્યક્તિ તો શેરીમાંથી આવ જાવ છા કરતો હોય બરાબર હવે આપણી સોસાયટી છે એની અંદર ઘણા બધા લોકો પસાર થતા હોય બરાબર આવતા હોય કોઈ જાતા હોય આપણી સોસાયટી સિવાયના બીજા અન્ય લોકો પણ આવવાની અને જવાની ક્રિયા કરતા હોય છે બરાબર તો એ શું કહે છે કે પ્રેસર્સ બાય એટલે કે વટે માર્ગો ઇન ધ સ્ટ્રીટ એટલે કે સોસાયટીની અંદર વેર મચ અઝ્યુમ એટલે કે તે સોસાયટીની અંદર જે વટે માર્ગો આવા અને જવાની પ્રક્રિયા કરે છે તે પણ હસવા લાગે છે કેમ કે અહીંયા શું બનાવ બને છે તો કે અહીંયા સોક્રેટીસ છે એ અહીં પત્ની સાથે થોડો માથાકૂટ થઈ ગઈ છે બરાબર એ લોકો જઈ રહ્યા છે અને તેની પત્ની એટલે સોક્રેટીસ છે એ ઘરની બહારનો જે દરવાજો છે બરાબર બહારનો છે એના પગથિયે ઊભા રહી ગયા છે
નહીં બરાબર એટલે પછી અહીંયા સોક્રેટીસ રોડિયા લાઈન કહે છે કે આફ્ટર થંડર કમ્સ ધ રેન એટલે કે જ્યારે વરસાદ આવવાનો હોય એ પહેલા મેમ્બર્સ ના કેની ખાતી હોય તો એ જ રીતે અમારે એમ જ છે અમારા ઘરમાં પણ એમ જ છે કોણ કહે છે સોક્રેટીસ બરાબર સોક્રેટીસ જેવું વિચારીને પછી અહીંયા કહી દે છે કે અમારે છે ને વરસાદ આવવાનો છે એટલા માટે અહીંયા એની પત્ની છે એ મેમ્બર્સ ના એટલે કે ગુસ્સે થઈ ગઈ છે ગુસ્સે થઈને મોટેથી બોલે છે કોણ કહે છે સોક્રેટીસ બરાબર હાલો હવે તમને આપણે એકદમ સરસ સમજાઈ ગયો છે અને હવે આપણે એના ક્વેશ્ચન આન્સર ફિલ અપ કરી લઈએ ક્વેશ્ચન નંબર 1 શું છે તો કે વોટ વોઝ સોક્રેટીસ સોક્રેટીસ કોણ હતા તો જુઓ અહીં આન્સર તો કે સોક્રેટીસ વોઝ ધ ગ્રેટ ગ્રીક ફિલોસોફર એટલે શું કહે છે કે સોક્રેટીસ ગ્રેટ એટલે મહાન ગ્રીક એટલે કે ગ્રીક ભાષાના ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની બરાબર એટલે કે સોક્રેટીસ મહાન ગ્રીક ભાષાના તત્વજ્ઞાની હતા ત્યાર પછી બીજું શું છે તો કે વોટ વોઝ સોક્રેટીસ About and angry man શું કહે છે કે સોક્રેટીસ angry man એટલે કે ગુસ્સાવાળી છે વ્યક્તિ હોય ગુસ્સાવાળા માણસો ઉપર કેવી રીતે વિશ્વાસ કરતા એને શું કહીને એના ઉપર વિશ્વાસ કરી લેતા તો કે સોક્રેટીસ બિલીવ ધેટ એન angry man વોઝ લાઈક અ બીસ્ટ બરાબર આ સેન્ટેન્સ આપણે પહેલા ક્લાસમાં આખે આખું આ જ રીતે આપ્યું છે એટલે શું કહે છે સોક્રેટીસ જે વસ્તુ કહેતા હતા કે એ વ્યક્તિ આપણે જે ગુસ્સાવાળી વ્યક્તિ હોય એને આપણે કઈ ડિગ્રીમાં
કઈ ડિગ્રીને ઓળખવા માટે શું આપણે કયો એવો શબ્દ આવે જેથી આપણે ડિગ્રીનો પ્રકાર ઓળખી શકીએ એની માહિતી મેં તમને આપી જ દીધી છે એટલે તમને ડિગ્રી અત્યારે આ એક્ટિવિટી 5 માં ક્વેશ્ચન નંબર 8 છે એ સમજવાની મજા આવશે અને જો કોઈને બ્રેક ઇન હોય તો આપણી ગ્રામરની બુકમાં બરાબર તમને જે મેં પેલું ડિગ્રીનો ટોપિક કરેલો છે ગ્રામરમાં એ જરા જોઈ લેજો એટલે વાંધો ન આવે જુઓ હવે પહેલો ક્વેશ્ચન શું સોરી એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ જોઈ લઈએ પહેલા શું કહે છે મૌલી ઇઝ 25 યર ઓલ્ડ એન્ડ દામિની ઇઝ 20 યર ઓલ્ડ હવે શું કહે છે અહીંયા કે મૌલી 25 યર એટલે કે 25 વર્ષ અને દામિની 20 યર એટલે કે 20 વર્ષ બરાબર હવે મૌલી છે એ 25 વર્ષનો 25 વર્ષનો છે અને દામિની છે એ 20 વર્ષની છે હવે નીચે તમને ઓપ્શન એ અને ઓપ્શન બી આપ્યા છે ઓપ્શન એમાં એવું કીધું છે કે મૌલી ઇઝ ઓલ્ડર ધેન દામિની બરાબર એટલે શું કહે છે કે મૌલી છે ઓલ્ડર એટલે કે નાનો ધેન દામિની એટલે મૌલી છે એ દામિની કરતા કેવો છે તો કે મોટો છે બરાબર ત્યાર પછી દામિની ઇઝ યંગર ધેન મૌલી એટલે કે દામિની છે એ યંગર એટલે કે જુવાન બરાબર ધેન મૌલી એટલે કે મૌલિક કરતા દામિની છે એ મૌલિક કરતા જુવાન છે જુવાન છે ત્યાર પછી હવે પેલું જુઓ તેજસ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ રાગિણી ઇઝ 4 ફીટ ટોલ બરાબર હવે શું કહે છે તેજસ તેજસ છે એ 5 ફૂટ 5 ફીટ એટલે કે 5 ફૂટ ઊંચો છે અને રાગિણી ઇઝ 4 ફીટ ટોલ એટલે કે રાગિણી છે એ 4 ફૂટ ઊંચી છે હવે આમાં સૌથી વધારે ઊંચાઈ કોની છે તેજસની 5 ફૂટ છે અને રાગિણીની 4 ફૂટ છે તો તેજસની વધારે થાય એટલે જેની ઊંચાઈ અથવા તો જેની કોઈ પણ વસ્તુ આપણને કીધી હોય ને જેની વસ્તુ વધારે હોય ને એનું નામ તેરા રાખવાનું અને જેની ઊંચાઈ કે જે કંઈ પણ વસ્તુ બરાબર ઓછી હોય ને એનું નામ પછી છેલ્લે રાખવાનું એટલે આમાં સૌથી વધારે ઊંચાઈ તેજસની છે 5 ફૂટ બરાબર એટલે તેજસનું નામ આપણે પહેલા આ એક ખાસ યાદ રાખી દેવાનું તો શું કહે છે કે તેજસની ઊંચાઈ 5 ફૂટ છે અને રાગિણીની ઊંચાઈ 4 ફૂટ છે હવે ઓપ્શન એ અમે પણ જગ્યા પૂછી છે કે ડેસ ઇઝ ટોલર ધેન ડેસ બરાબર હવે આમાંથી સૌથી વધારે ઊંચાઈ કોની છે તો કે તેજસની તેજસનું નામ પહેલા લખશું તેજસ ઇઝ ટોલર ધેન રાગિણી રાગિણીની ઓછી છે એટલે શું કહે છે કે તેજસ છે તેની ઊંચાઈ રાગિણી કરતા તેજસ છે એ રાગિણી કરતા ઊંચો છે ટોલર બરાબર એટલે કે કરતા ઊંચો છે ત્યાર પછી ઓપ્શન બી ડેસ ઇઝ શોર્ટર ધેન તેજસ હવે અહીંયા શોર્ટ એટલે કે ટૂંકું બરાબર નીચું નીચું કોણ છે તો કે રાગિણી રાગિણીની ઊંચાઈ નીચી થાય ને કેમ કે તેજસની 5 ફૂટ છે અને રાગિણીની 4 ફૂટ છે એટલે રાગિણીનું નામ પહેલા લખશે કેમ કે અહીંયા શોર્ટર કીધું છે એટલા માટે રાગિણી ઇઝ શોર્ટર ધેન તેજસ શું કહે છે કે રાગિણી છે તેની ઊંચાઈ તેજસ કરતા ટૂંકી છે તો ટૂંકી થાય ને રાગિણીની 4 છે અને તેજસની 5 છે એટલા માટે ત્યાર પછી બીજું જુઓ શું છે જૂહી હેઝ 9 બુક્સ વિવેક હેઝ 10 બુક્સ જૂહી પાસે 9 બુક હતી અને વિવેક પાસે 10 બુકો હતી હવે આપણને એ અને બી એટલે કે ઓપ્શન આપણી જગ્યા પૂછી છે ઓપ્શન એ શું છે તો કે ડેસ હેઝ મોર બુક્સ ધેન ડેસ એટલે મોર બુક્સ કીધી છે એટલે અહીંયા મોર બુક્સ કીધી છે એટલે કે વધારે બુક કોની પાસે છે તો જુઓ વધારે બુક્સ વિવેક પાસે છે વિવેક પાસે 10 બુક છે ને મોર એટલે વધારે બરાબર તો જેની પાસે વધારે હોય ને એનું નામ પહેલા લખી નાખવાનું આમાં આપણે એમ કહી દીધું જેની ઊંચાઈ વધારે હતી બરાબર એનું નામ આપણે પહેલા લખ્યું આમાં એમ જેની પાસે વધારે બુક છે એનું નામ પહેલા એટલે વિવેક હેઝ મોર બુક્સ ધેન જૂહી વિવેક પાસે જૂહી કરતા વધારે બુક હતી ત્યાર પછી બીજું ઓપ્શન બી સોરી શું છે ડેસ હેઝ લેસ બુક્સ ધેન ડેસ હવે લેસ બુક ની વાત કરી છે એટલે કે ઓછી બુક ની વાત કરી છે તો કોની પાસે ઓછી બુક છે તો કે જૂહી પાસે બરાબર જૂહી પાસે 9 છે અને વિવેક પાસે 10 છે એટલે અહીંયા આપણને ઓછી બુક ની વાત કરવામાં આવી છે એટલે ઓછી બુક નું ઓછી બુક જેની પાસે હોય ને જે વ્યક્તિ પાસે એનું નામ પહેલા લખી નાખવાનું એટલે જૂહી હેઝ લેસ બુક્સ ધેન વિવેક એટલે કે જૂહી પાસે વિવેક કરતા ઓછી બુકો છે ત્યાર પછી ત્રીજું પ્રેમ હેઝ 10 પોઈન્ટ સીતા હેઝ 15 પોઈન્ટ પ્રેમ પાસે 10 સિક્કાઓ હતા
અને સિક્કા પાસે 15 સિક્કાઓ હતા તો હવે ઓપ્શન એ તો કે સવેમાં આપણને જો પ્રશ્નમાં પૂછા છે કે હુ હેઝ મોર કોઈન્સ ધેન હુમ સો કે છે કે હુ હેઝ બરોબર એટલે કે કોની પાસે કોના કરતા વધારે સિક્કા હતા તો વધારે સિક્કા કોની પાસે છે સીતા પાસે છે ને બરોબર આપણને મોર કોઈન્સ કીધા છે મોર કોઈન્સ એટલે વધારે સિક્કા કોની પાસે છે તો કે સીતા પાસે એટલે આપણે લખી નાખવાનું કે સીતા હેઝ મોર કોઈન્સ પ્રેમ સીતા પાસે પ્રેમ કરતા વધારે સિક્કા છે ત્યાર પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો છે જો જો ઓપ્શન બી માં કે હુ હેઝ લેસ કોઈન્સ ધેન હુમ એટલે કે કોની પાસે કોના કરતા ઓછા સિક્કા છે ઓછા સિક્કા કોની પાસે હતા તો કે પ્રેમ પાસે બરોબર એટલે પ્રેમ નું નામ પહેલા લખશું કે પ્રેમ હેઝ લેસ કોઈન્સ ધેન સીતા એટલે કે પ્રેમ પાસે સીતા કરતા ઓછા સિક્કા હતા ત્યાર પછી ચોથું શું છે પ્રીતિ હેઝ 5 ન્યુ ડ્રેસીસ રિયા હેઝ 7 ન્યુ ડ્રેસીસ હવે શું કહે છે કે પ્રીતિ પાસે 5 નવા ડ્રેસ હતા રિયા પાસે 7 નવા ડ્રેસ હતા હવે પ્રશ્ન શું પૂછ્યો છે ઓપ્શન એ માં કે હુ હેઝ મોર ડ્રેસીસ ધેન હુમ કોની પાસે કોના કરતા વધારે ડ્રેસ હતા તો વધારે ડ્રેસ કોની પાસે છે રિયા પાસે કેટલા છે તો કે 7 બરોબર એટલે શું લખશું તો કે રિયા હેઝ મોર ડ્રેસીસ રિયા પાસે પ્રીતિ કરતા વધારે ડ્રેસ હતા ત્યાર પછી બીજું શું છે કે હુ હેઝ લેસ ડ્રેસીસ ધેન હુમ કોની પાસે કોના કરતા ઓછા ડ્રેસ છે તો અહીંયા આપણે ઓછા ડ્રેસ ની વાત કરી છે જેની પાસે ઓછા ડ્રેસ હોય એનું નામ પહેલા લખી નાખવું તો ઓછા ડ્રેસ કોની પાસે છે તો કે પ્રીતિ પાસે પ્રીતિ પાસે કેટલા છે ખાલી 5 જ છે બરોબર અને રિયા પાસે 7 છે એટલે પ્રીતિ નું નામ આપણે પહેલા લખશું કેમ કે આપણને ઓછા ડ્રેસ કીધું છે એટલા માટે એટલે અહીંયા શું લખશું કે પ્રીતિ હેઝ લેસ ડ્રેસીસ ધેન રિયા એટલે કે પ્રીતિ પાસે રિયા કરતા ઓછા ડ્રેસ છે ત્યાર પછી પાંચમું જુઓ હરી હેઝ 6 પેન્સ ઇન હિસ પોકેટ પલક હેઝ 10 પેન્સ ઇન હર પોકેટ શું કહે છે કે હરી પાસે 6 પેન્સ એટલે કે 6 પેનો હતી તેના ઇન હિસ પોકેટ એટલે કે તેના પોકેટમાં એના ખિસ્સામાં 6 પેન હતી અને પલક પાસે તેના પોકેટમાં 10 પેનો હતી હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે ઓપ્શન એ જોઈ લઈએ પહેલા કે હુ હેઝ મોર પેન્સ ધેન હુમ કોની પાસે કોના કરતા વધારે પેનો છે તો વધારે પેન કોની પાસે છે તો કે પલક પાસે કેટલી પેનો છે તો કે 10 અને હરી પાસે 6 એટલે પલકનું નામ આપણે પહેલા લખશું કેમ કે આપણને મોર પેન્સ પૂછ્યું છે એટલા માટે તો પલક હેઝ મોર પેન્સ ધેન હરી એટલે કે પલક પાસે હરી વધારે પેનો છે ત્યાર પછી ઓપ્શન બી હુ હેઝ લેસ પેન્સ ધેન હુમ હવે ઓછી પેન ની વાત કરી છે લેસ એટલે ઓછું બરોબર કોની પાસે કોના કરતા ઓછી પેન છે તો ઓછી પેન કોની પાસે હતી હરી પાસે 6 છે ને પેન એટલે આપણે હરી નું નામ પહેલા લખશું હરી હેઝ લેસ પેન્સ ધેન પલક એટલે કે હરી પાસે પલક કરતા ઓછી પેનો છે ત્યાર પછી છઠ્ઠું રિયા ડ્રિંક્સ 2 કપ ઓફ કોફી રિંકુ ડ્રિંક્સ 1 કપ ઓફ કોફી શું કહે છે કે રિયા 2 કપ કોફી પીવે છે અને રિંકુ 1 કપ કોફી પીવે છે હવે આપણે એના પ્રશ્ન જોઈ લઈએ ઓપ્શન એ શું કહે છે કે હુ ડ્રિંક્સ મોર કોફી ધેન બોમ બરોબર એટલે કે મોર કોફી કીધું છે એટલે કે વધારે કોફી ની વાત કરી છે તો શું કહે છે કે કોણ કોના કરતા વધારે કોફી પીવે છે તો વધારે કોફી કોણ પીતું હતું રિયા છે એ 2 કપ પીતી હતી અને રિનુ છે એ 1 કપ પીતી હતી બરોબર તો શું આવશે કે રિયા ડ્રિંક્સ મોર કોફી ધેન રિંકુ બરોબર મે અહીંયા છે ને સોરી ભૂલમાં રિંકુ લખી રહી છે પણ આવે છે રિનુ હો એટલે તમે ખાસ ધ્યાન રાખજો રિનુ લખજો હમ રિયા ડ્રિંક્સ મોર કોફી ધેન રિંકુ બરોબર રિયા છે એ રિનુ કરતા વધારે કોફી પીવે છે ત્યાર પછી ઓપ્શન બી હુ ડ્રિંક્સ લેસ કોફી ધેન હુમ શું કહે છે કે કોણ કોના કરતા લેસ કોફી એટલે કે ઓછી કોફી પીવે છે એટલે કે કોણ ઓછી પીતું હતું તો કે રિનુ જ પીતી હતી ને ઓછી રિનુ એક જ કોફી પીતી એટલે રિનુ નું નામ આપણે પહેલા લખશું કે રિનુ